લુણાવાડા તાલુકાના છાપોરા ગામ પાસેથી પસાર થતી કનાડા ડાબા કાંઠાની મુખ્ય માઇનર કેનાલની નાળાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું અનુમાન. મહીસાગર જિલ્લાના કડાણા જળાશયમાંથી પસાર થતી કડાણા ડાબા કોઠા મુખ્ય કેનાલમાં હાલમાં ઠેર ઠેર જગ્યાએ કેનાલમાં નવા નાળા નાખવાનું કામકાજ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, ત્યારે જૂના નાળા કાઢી અને નવેસરથી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી બાજુ જગતનો તાત તેવો ખેડૂત પણ પોતાની વાવણી કરવા માટે જેમ ચાતક પક્ષી વરસાદની રાહ જોઈ રહ્યું હોય તેમ હવે ખેડૂતો પણ કેનાલના પાણીનો ઇંતજાર કરી રહ્યા છે. ત્યારે લુણાવાડા તાલુકાના છાપોર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ડીપનારાનું કામ નવેસરથી નવીનીકરણ RMB દ્વારા કરવામાં આવ્યું હતું, પણ હાલ કડાણા ડાબા કોઠા મુખ્ય કેનાલમાં સિંચાઈ વિભાગ દ્વારા 50 ક્યુસેક પાણી છોડતાની સાથે ડીપનારાની દિવાલોની તિરાડોમાંથી પાણી રોડ પર ફરી વળ્યું હતું અને તાત્કાલિક પાણી બંધ કરી દેતા દિવાલોમાં તિરાડ પડવાના કારણે આ ઘટના બની હતી. એક બાજુ મગફળી સિઝનનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને બીજી બાજુ આવી વિકટ પરિસ્થિતિ RMBની બેદરકારી કામોને લીધે સર્જાય છે, ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે નવીકરણ જારી મારી અને ધરતીપુત્રો તાત્કાલિક પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ RMB દ્વારા કરવામાં આવેલા વ્યાપક ભ્રષ્ટાચારના કારણે જગતનો તાત તેવો ખેડૂતો સિંચાઈ વિભાગના કર્મચારીઓ પણ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. અમિત કોઠારી, ZSTV, લુણાવાડા.